કશું પણ ઇન્સ્ટન્ટ ખાવું હોય અને ગરમ ખાવું હોય, આ બંને વસ્તુ તમારે સેટિસ્ફાય કરવી હોય કે ઇન્સ્ટન્ટ પણ બનાવવું છે, બનાવવાનો ટાઈમ પણ નથી સ્પેન્ડ કરવો અને ગરમ પણ ખાવું છે, તો આજની રેસીપી એવી જ છે. ઇટ ઇઝ વેરી નિયર ટુ માય હાર્ટ. તો ચાલો જઈએ મારા કિચનમાં. તો હંમેશા મારો પ્રયત્ન એવો હોય છે કે ફક્ત 10 જ મિનિટમાં તમે થાક્યા પાક્યા ઓફિસથી ઘરે આવો અને કશું ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો આ એક સુપર ડુપર હેલ્ધી રેસીપી તમારી માટે લઈને આવી છું. અને તમે એકવાર આને બનાવશો ને તો કાયમ તમે આ રેસીપી બનાવતા થઈ જશો. તો હું આ રેસીપીનું નામ તો તમને જ પાડવાનું કહું છું કે આ રેસીપીનું નામ શું છે આઈ ડોન્ટ નો, પણ આ જે રીતે બનાવી છે એ રીતે તમને ચોક્કસ ભાવશે. એના માટે આપણી ઘરે હંમેશા મરચાં તો હોય જ છે. આ મોળા મરચાં છે અને મોળા જ મરચાં આમાં સ્વાદ ભરે છે, એટલે બહુ તીખા મરચાં લેવાની. આ મરચાં લગભગ 8 થી 10 તમને દેખાઈ રહ્યા છે, એને આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે. આ બધા જ મરચાંમાંથી તમે જો શાક બનાવશો તો એટલીસ્ટ 2 વખત તમે ખાઈ શકશો, એક જણ હશો તો, અને 2 જણ માટે બનાવશો તો 1 વખત ખાઈ શકશો. તો આટલા લાંબા લાંબા મરચાં હતા મારી પાસે અને મોળા છે, એટલે મને થયું કે આ રેસીપી તમારી સાથે શેર કરું. પહેલાં પણ નથી કરી તો આ વખતે તો ટાઈમ કાઢીને શેર કરી છે. તો મરચાં કપાઈ ગયા છે અને બાકીના થોડાક મરચાં હતા એ મેં વેસ્ટમાં નાખી દીધા છે જે બરાબર નહોતા. તો આટલા જ મરચાંનું આપણે સુપર ડુપર શાક બનાવીશું. એના માટે 1 કડાઈમાં પહેલાં બેસન લઈ લઈશું અને બેસનને ડ્રાય રોસ્ટ કરી લઈશું, એટલે કોરું જ આપણે શેકી લઈશું. બેસન શેકવું ખૂબ જ જરૂરી છે અને બેસન શેકાય એટલે તમને બધાને જ ખબર છે એક સરસ સુગંધ આવવા માંડે, એટલે ગેસ બંધ કરી દેવો અને લોટને ઠંડો કરવા માટે બીજામાં કાઢી લેવો. એટલે આ જે બેસન શેકેલો છે એ શેકેલો બેસનનો આપણે ઉપયોગ કરવાનો છે આગળ શાકમાં. તો બેસનને મેં બીજામાં કાઢી લીધું અને હવે 1 સ્કૂપ જેટલું તેલ લઈ લીધું છે. તમે જોયા કે મરચાં લગભગ 8 થી 10 છે. તેલ ગરમ થાય એટલે તેમાં થોડોક અજમો એડ કરી દેવાનો છે અને થોડુંક હળદર અને લાલ મરચું. ફક્ત 3 જ મસાલા અને સામાન્ય મીઠું આપણે નાખી અને શાક બનાવી દઈશું અને મરચાંને ડાયરેક્ટ વઘારી દેવાના છે. યાદ રાખજો કે મરચાં મોળા લેવાના છે અને એટલા જ માટે એમાં થોડુંક મસાલા માટે આપણે થોડુંક મરચું નાખ્યું છે. જ્યારે પણ આ ટાઈપના મસાલા આપણે મરચાંમાં નાખીએ પછી એ મરચાં તળેલા બનાવીએ કે શેકેલા બનાવીએ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મરચાંનો સંભારો કહો કે તમે જે પણ કહો એ ભજીયા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. પણ આજે હું રોટલીને શાક તમને બતાવી રહી છું. અહીં તો 2 ચમચી જેવું હું પાણી એડ કરીશ એટલે મારા મરચાં બળી ન જાય અને સરસ રીતે શેકાઈ જાય. અને ડાયરેક્ટલી આપણે કન્ટિન્યુઅસલી શેક્યા જ કરવા છે. હવે જે બેસન લીધું હતું, જે શેકેલું હતું, તેમાં બેસનના ભાગનો મસાલો એટલે મીઠું અને મરચું નાખી અને બેસનને મિક્સ કરી દઈશું. મરચાંમાં આપણે એના પ્રમાણનું મીઠું અને મરચું નાખી દીધું છે અને બેસનમાં એના પ્રમાણનું. તો આવા સરસ મરચાં તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જે બેસન છે એને આની અંદર એડ કરી દઈશું. મને વધારે બેસનવાળું શાક ભાવે છે એટલે મેં બધું જ બેસન એડ કરી દીધું છે. જો તમને સામાન્ય કોટેડવાળું ભાવે, મરચાં થોડાક સામાન્ય કોટ થઈ ગયા હોય એટલે એની ઉપર થોડુંક ઓછું બેસન ચોંટી ગયું હોય એવા ભાવે, તો તમે આનાથી અડધું બેસન નાખી શકો છો. બેઝિકલી એકદમ ઇન્સ્ટન્ટ રેસીપી છે. મને જેટલી બોલવામાં વાર લાગે છે ને એનાથી જલ્દી આ રેસીપી થઈ જાય છે, પણ મને એક સ્ટેપ તમને બતાવવા છે તેથી હું થોડીક સ્લો જઈ રહી છું. તો અહીં આપણું બેસન આવી રીતે આપણે મિક્સ કરી દઈશું. વધારે બેસન છે એટલે, બાકી ઓછું હોય તો તરત જ મરચાં પર કોટ થઈ જાય છે, પણ મારી ફેવરેટ રેસીપી છે એટલે માટે મેં વધારે બેસન એડ કર્યું છે. અને હવે શું કરીશું આપણે કે આ બધું જ બેસન સરસ શેકેલું છે, મિક્સ જ કરવાનું છે. મિક્સ કરી અને આપણે ભેગું કરીને ઢાંકી દેવાનું. હવે આ શાકને બરાબર આપણે દબાવી દઈશું અને શાક તો ચડી જ ગયું છે, એની ઉપર થાળી ઢાંકીને થોડી વાર માટે રહેવા દઈશું. હવે બાઉલ બીજો લઈશું અને તેની અંદર આપણે ચોખાનો લોટ એડ કરીશું. ફક્ત ચોખાના લોટનું જ આ રેસીપીમાં કામ છે. તો જેટલા પ્રમાણમાં તમારે બનાવવા હોય, ચોખાની રોટલી કહો કે પૂડા, એને તમારે સ્કૂપ એટલા લઈ લેવાના. અહીં લગભગ 3 ચોખાની રોટલી બને એટલો લોટ લીધો છે. હવે એની અંદર 1/2 ચમચી જેટલું મીઠું નાખી દીધું છે અને ફક્ત પાણી નાખી અને આપણે આનું બેટર તૈયાર કરવાનું છે. આ ઇન્સ્ટન્ટ રેસીપી છે. શાક પણ તમે જોયું ઇન્સ્ટન્ટ બન્યું છે, એવી જ રીતે આ ચોખાના પૂડા ઇન્સ્ટન્ટ બનશે. હવે અહીં તમે જોઈ રહ્યા છો કે બેટર કેટલું પતલું રાખવાનું છે, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો બેટર એકદમ ફ્લોઈંગ કન્સિસ્ટન્સીવાળું રાખવાનું છે, એકદમ પતલું રાખવાનું છે અને એનાથી તમારા જાળીવાળા પૂડા તૈયાર થશે. જરા પણ રેસ્ટ આપ્યા વગર ડાયરેક્ટલી મેં તવી ઉપર આ પૂડા બનાવવાના ચાલુ કરી દીધા છે. તમે જોઈ રહ્યા છો કેટલી બધી સરસ જાળી પડે છે
અને ખાવામાં એકદમ સોફ્ટ, રોટલી કરતાં પણ સોફ્ટ આ પૂડા બને છે. તો એકવાર જરૂર ટ્રાય કરજો. કોઈને પણ આ રેસીપી ભાવે એવી બને છે, ઇન્સ્ટન્ટ બને છે, 10 જ મિનિટમાં બંને વસ્તુ બનીને તૈયાર થઈ જાય છે. હવે આના ઉપર સામાન્ય તેલ કે ઘી તમે નાખી અને એને શેકી લેવાના છે. આ ફૂલ ગેસ ઉપર જ તમારે કરવાના છે, એટલે ઇન્સ્ટન્ટલી એ થોડીક જ વારમાં તૈયાર થઈ જશે. ભૂલથી બી તમે ધીમા ગેસ ઉપર કરશો તો આ પૂડામાં ક્રેક્સ આવી જશે, એટલે યાદ રાખો કે આને ફૂલ ગેસ પર કરવાના છે. આ ચોખાના લોટના પૂડા એટલા પતલા બને છે અને તે એક જ બાજુ શેકવાના હોય છે, એટલે બીજી બાજુ આવા ગોલ્ડન થઈ જાય એટલે તેને ઉતારી લેવાના હોય છે. તો ચાલો હવે આપણે સર્વ કરી લઈએ કે આ ડીશને કેવી રીતે જમવાની છે. તો ચોખાની રોટલી અને મરચાંનું શાક, જેમ મેં તમને કીધું હતું, 10 જ મિનિટમાં ઇન્સ્ટન્ટ રોટલીને શાકની રેસીપી આ રીતે બની શકે છે. હેલ્ધી પણ છે અને ખાવામાં પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે. જો તમને આ રેસીપી ગમી હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો. ઇન્સ્ટન્ટ બને છે, જરાય વાર લાગતી નથી અને ખાવામાં ખૂબ જ મજા આવે છે. તો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી સહેલી સાથે અને એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.